हाय फ्रेंड्स वेलकम टू एक्यूरेट लर्निंग साचू सीखिए साची रीते सीखिए आज नो आप टॉपिक है स्टैंडर्ड एट इंग्लिश सैम टू तो, यूनिट फोर टेल मी व्हाई वाय एक्टिविटी सिक्स नो सॉल्यूशन समझूती साथ है लेट्स बिगिन विद्यार्थी मित्रों एक्टिविटी शुरू करता पहला आ सूचना एक वक्त जरूर थी वाँची लेज एक्टिविटी सिक्स आ एक्टिविटी तमारी चौपड़ी ना पेज नंबर सुड़तालीस पर आपेल है વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી ફાઈવમાં આપેલ સ્ટોરી સાયન્સ એન્ડ અવર લાઈફ એના આધારે આ એક્ટિવિટી સિક્સમાં આપેલા પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે તો ચાલુ કરીએ એક્ટિવિટી સિક્સ એ આન્સર ધ ક્વેશ્ચન્સ નીચેના પ્રશ્નોના જવાબ આપો પહેલો પ્રશ્ન છે વેર વોઝ ધ સાયન્સ ફેર હેલ્ટ વેર ક્યાં હેલ્ટ એટલે આયોજન કરવામાં આવ્યું હતું તો આ જે વિજ્ઞાન મેળો છે એનું આયોજન કઈ જગ્યાએ કરવામાં આવેલું હતું આ વિજ્ઞાન મેળો ક્યાં હતો એવો પ્રશ્ન આપણે પૂછેલો છે તો એનો જવાબ લખીએ ધ ફેર વોઝ હેલ્ડ ઇન સ્કૂલ વિજ્ઞાન મેળો છે એ કાર્તિકની સ્કૂલમાં યોજવામાં આવ્યો હતો બીજો પ્રશ્ન છે હુ ધ સાયન્સ ફેર આ વિજ્ઞાન મેળાની વિઝિટ એટલે કે મુલાકાત કોણે લીધી તો એનો જવાબ છે કાર્તિક એન્ડ હિઝ મધર વિઝિટેડ ધ સાયન્સ ફેર કાર્તિક અને એના મમ્મીએ આ વિજ્ઞાન મેળાની મુલાકાત લીધી થર્ડ ક્વેશ્ચન છે ગીવ ધ નેમ ઓફ ધ સેક્શન્સ ઇન ધ સાયન્સ ફેર વિજ્ઞાન મેળામાં જે વિભાગો હતા એના નામ આપો તો એમાં પહેલો વિભાગ હતો એનું નામ છે એન્વાયરમેન્ટ સેક્શન બીજો હેલ્થ પ્લસ સેક્શન અને ત્રીજો એગ્રીકલ્ચર સેક્શન એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણનો વિભાગ હેલ્થ પ્લસ એટલે સ્વાસ્થ્ય અંગેનો વિભાગ અને એગ્રિકલ્ચર સેક્શન એટલે ખેતીવાડીને લગતો વિભાગ આવા ત્રણ વિભાગ વિજ્ઞાન મેળામાં હતા ફોર્થ ક્વેશ્ચન છે હુ ટુક પાર્ટ ઇન સાયન્સ ફેર ટેક પાર્ટ એટલે ભાગ લેવો એનું ભૂતકાળનું રૂપ છે ટુક પાર્ટ એટલે આપણને એવું પૂછ્યું છે કે વિજ્ઞાન મેળામાં કોને ભાગ લીધો તો આપણે લખીએ જવાબ પ્રાચી વસંત અંજના એન્ડ અધર ઓફ સ્કૂલ ટુક પાર્ટ ઇન સાયન્સ ફેર પ્રાચી વસંત અંજના અને કાર્તિકની નિશાળના બીજા વિદ્યાર્થીઓએ આ વિજ્ઞાન મેળામાં ભાગ લીધો ફિફ્થ ક્વેશ્ચન છે હાવ આર ટ્રીઝ યુઝફુલ ટુ અસ ટ્રીઝ એટલે વૃક્ષો યુઝફુલ ઉપયોગી how કેવી રીતે અસ આપણને વૃક્ષો આપણને કઈ રીતે ઉપયોગી છે તો ટ્રીઝ ગીવ us greens, fruits, wood, medicines and lot more things વૃક્ષો આપણને અનાજ ગ્રીન્સ એટલે અનાજ ફ્રુટ્સ ફળો વુડ લાકડું મેડિસિન્સ દવાઓ, અને લોટ મોર અને ઘણું બધું આપે છે ગીવ એટલે આપવું વૃક્ષો આપણને અનાજ ફળો લાકડા દવાઓ અને ઘણું બધું આપે છે છે વાય શુડ વી ઈટ બનાન આપણે કેળા શા માટે ખાવા જોઈએ અથવા કેળા આપણે શું કામ ખાઈએ છીએ તો જવાબ છે વી શુડ ઈટ બનાન બીકોઝ ધે આર ગુડ ફોર અવર હેલ્થ આપણે કેળા ખાવા જોઈએ કારણ કે તે આપણા સ્વાસ્થ્ય માટે સારા છે હેલ્થ એટલે સ્વાસ્થ્ય કારણ કે સેવન્થ વાય ઇઝ ધ બાંબુ અ વન્ડરફુલ ટ્રી બાંબુ એટલે વાંસ વન્ડરફુલ અદ્ભુત આજે વાંસનું ઝાડ છે એ શા માટે અદભુત છે ધ બાંબુ ઇઝ અ વન્ડરફુલ ટ્રી બિકોઝ ઇટ ઇઝ યુઝ્ડ ટુ બિલ્ડ બ્રિજસ મેક ફેન્સીસ ફિશિંગ રોડ્સ રાફ્ટ્સ બાસ્કેટ્સ ફર્નિચર ઇટીસી વાંસનું ઝાડ છે એ અદ્ભુત છે કારણ કે તેનો ઉપયોગ પુલ બનાવવામાં બ્રિજ એટલે પુલ વાડ બનાવવામાં ફેન્સ એટલે વાડ ફિશિંગ રોડ્સ માછલી પકડવાના જે રોડ્સ હોય છે એ બનાવવામાં તરાપાઓ બનાવવામાં રાફ્ટ્સ એટલે તરાપો બાસ્કેટ્સ ટોપલાઓ બનાવવામાં અને અલગ અલગ પ્રકારના ફર્નિચર બનાવવામાં થાય છે એઈથ ક્વેશ્ચન વોટ ઇઝ ધ હાઇડ્રોફોનિક્સ મેથડ ઓફ એગ્રીકલ્ચર ખેતીની હાઇડ્રોફોનિક મેથડ છે એ શું છે ધીસ મેથડ ઇઝ યુઝડ ફોર ટેરેસ ગાર્ડનિંગ ઇન ધીસ મેથડ પ્લાન્ટ્સ આર પ્લાન્ટેડ ઇનટુ પીવીસી પાઇપ્સ

યોગ્ય અંતરે વાવવામાં આવે છે અથવા તો એવા સ્ટોન્સ આવે છે એના સ્પેશિયલ ખાસ પ્રકારના એવા પથ્થરો આવે એનું લેયર એટલે એક પડ બનાવવામાં આવે અને પછી એમાં છોડને વાવવામાં આવે છે આ પદ્ધતિ દ્વારા આપણે માટી કે જમીન વગર ખેતી ઉગાડી શકીએ છીએ એટલે કે માટીવાળી એવી જમીન ન હોય તો પણ તમે એમાં આ ખેતી કરી શકો છો અને શહેરીકરણને કારણે જ્યાં જગ્યાનો અભાવ છે ફળિયાઓ હોતા નથી તો ત્યારે લોકો અગાસી પર આ પ્રકારની જે હાઇડ્રોપોનિક્સ જે મેથડ છે એ મેથડની ખેતી દ્વારા છોડવાઓ ઉગાડે છે શાકભાજી ઉગાડે છે તો હાઇડ્રોપોનિક્સ જે મેથડ છે એના વિશેની વધારે માહિતી મેળવવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બે વિડિયો આપેલા છે એ વિડિયો જોવાનું ભૂલતા નહીં એક્ટિવિટી સિક્સ બી મેક અ લિસ્ટ ઓફ યુસીસ ઉપયોગોનું લિસ્ટ બનાવો અહીં એક ટેબલ આપેલું છે એની પેરિકોલમમાં છે નેમ ઓફ ધ પ્લાન્ટ્સ ટ્રીઝ પ્લાન્ટ એટલે છોડ ટ્રી એટલે વૃક્ષ વૃક્ષ કે છોડનું નામ એમાં પહેલું છે બાંબુ એટલે વાંસ અને બીજું છે બનાના ટ્રી એટલે કેળનું ઝાડ હવે બીજી કોલમમાં યુઝ ઇન ધ થિંગ્સ ગીવન ઇન ધ ડાયલોગ ઉપર જે સંવાદ આપેલો છે જે સ્ટોરી છે એમાં એના જે ઉપયોગો આપેલા છે તે અહીં બીજી કોલમમાં લખવાના છે અને ત્રીજી કોલમ છે એમાં યુઝ ઇન ધ થિંગ્સ યુ હેવ ઓબ્ઝર્વડ તમે નિરીક્ષણ કરેલું હોય જે સ્ટોરીમાં આપેલા છે એ સિવાયના ઉપયોગો એ અહીં લખવાના છે તો પહેલું છે બાંબુ એનો અહીં ઉદાહરણ માટે એક આપેલું છે ટુ બિલ્ડ બ્રિજીસ એટલે પુલ બનાવવામાં ટુ મેક ફેન્સ એટલે વાળ બનાવવામાં આ ડાયલોગમાં આપેલા ઉપયોગ છે અને એ સિવાયના છે ટુ મેક હાઉસ એટલે ઘર બનાવવામાં હવે આપણે વધારે ઉપયોગો લખવાના છે તો પહેલા આપણે બાંબુના જે ઉપયોગ અહીં ડાયલોગમાં આપેલા છે તે જોઈએ ટુ મેક ફિશિંગ રોડ્સ માછલી પકડવાના રોડ બનાવવામાં ટુ મેક રાફ્ટ તરાપાઓ બનાવવામાં ટુ મેક ફર્નિચર ફર્નિચર બનાવવામાં ટુ ટુ મેક મેક વાંસળીઓ બનાવવામાં બાસ્કેટ ટોપલાઓ બનાવવામાં હવે આ સિવાયના ઉપયોગમાં ટુ મેક હાઉસ એટલે ઘર બનાવવામાં છે હવે એ સિવાય આપણે જોઈએ ટુ મેક સ્ટેજ સીડીઓ બનાવવામાં નિસરણી બનાવવામાં

એટલે એના જે પાંદડાઓ છે એ ઉપયોગી છે સેમા સેમા છે તો ટુ મેક કપ્સ કપ બનાવવામાં ટુ મેક પેપર્સ કાગળ બનાવવામાં ટુ મેક પ્લેટ્સ ડીશ બનાવવામાં પ્લેટ બનાવવામાં એનો ઉપયોગ થાય છે અને ફાઈબર્સ આર યુઝફુલ ટુ મેક સારીઝ એના જે રેસાઓ હોય છે તેનો ઉપયોગ સાડી બનાવવામાં થાય છે હવે અહીં આપેલા છે ડાયલોગમાં એ સિવાયના ઉપયોગ જોઈએ ટુ મેક મેડિસિન્સ દવાઓ બનાવવામાં ટુ મેક વેફર્સ કેળાની વેફર બનાવવામાં આવે છે તો વેફર બનાવવામાં ટુ મેક ગાર્મેન્ટ્સ કપડાં બનાવવામાં ઇન કુકિંગ એટલે રસોઈમાં ઘણા લોકો કેળાનું શાક પણ બનાવે છે ઇન પેકિંગ લંચ જે લંચ હોય છે ભોજન હોય છે બપોરનું એને પેક કરવામાં આ સિવાયના તમારા ધ્યાનમાં કોઈ ઉપયોગ હોય તો તે તમે લખી શકો છો હવે આપણે જોઈએ એક્ટિવિટી સિક્સ સી વોટ ડિડ કાર્તિકમી વોચ એક્ઝિબિશન વિજ્ઞાન પ્રદર્શનમાં કાર્તિક અને એની મમ્મીએ શું જોયું રાઈટ અ રિપોર્ટ ઓન ઈટ એનો આપણે અહીં રિપોર્ટ અહેવાલ તૈયાર કરવાનો છે કઈ રીતે સ્ટાર્ટ કરવું તે આપણને અહીં આપેલું છે કાર્તિક એન્ડ હિઝ મમ્મી વેન્ટ ટુ સાયન્સ એક્ઝિબિશન ઓન ટ્વેન્ટી ફેબ્રુઆરી ફેબ એટલે અહીં એને પૂરું વાંચવાનું છે ફેબ્રુઆરી

they visited vasans project on bamboo and bananas are best they got lot of interesting information on bamboo and banana they also came to know about various uses of bamboo and bananas at last they visited the health plus sections they learned about how spices and herbs are useful to health હવે આપણે જોઈએ ફર્સ્ટ ઓફ ઓલ ધ વિઝિટેડ એગ્રીકલ્ચર સેક્શન સૌપ્રથમ તો એણે ખેતીવાડીનો જે વિભાગ છે એની મુલાકાત લીધી ધ સો અ પ્રોજેક્ટ મેડ બાય પ્રાંચી ઓન હાઇડ્રોપોનિક મેથડ ઓફ એગ્રીકલ્ચર ત્યાં તેઓએ એ પ્રાંચી દ્વારા હાઇડ્રોફોનિક મેથડ ઓફ એગ્રીકલ્ચર છે એનો પ્રોજેક્ટ જે બનાવેલો હતો તે એણે જોયો ધેન ધે વેન્ટ ટુ એનવાયરમેન્ટ સેક્શન ત્યાર પછી તેઓ પર્યાવરણના વિભાગમાં ગયા ધેર ધે વિઝિટેડ વસંત પ્રોજેક્ટ ઓન બાંબુ એન્ડ બનાનાઝ આર બેસ્ટ ત્યાં તેઓએ વસંતનો એક પ્રોજેક્ટ હતો બાંબુ અને બનાના છે એ બેસ્ટ છે એવો એક પ્રોજેક્ટ હતો તેની મુલાકાત લીધી ધે ગોટ લોટ ઓફ ઇન્ટરેસ્ટિંગ ઇન્ફોર્મેશન ઓફ બાંબુ એન્ડ બનાના ત્યાં તેઓએ કેળ અને આ જે વાંસનું વૃક્ષ છે એની ખૂબ જ રસપ્રદ માહિતીઓ મેળવી ઓલ્સો કેમ ટુ નો અબાઉટ વેરિયસ યુઝ ઓફ બાંબુ એન્ડ બનાન તેઓએ આ કેળ અને વાંસના વૃક્ષ વિશેના અલગ અલગ ઉપયોગો વિશે પણ જાણ્યું એટ લાસ્ટે વિઝિટેડ ધ હેલ્થ પ્લસ સેક્શન છેલ્લે તેઓએ આ હેલ્થ પ્લસ સેક્શન છે એની મુલાકાત લીધી ધે લર્ન એબાઉટ હાઉ સ્પાઈસીસ એન્ડ હર્બ્સ આર યુઝફુલ ટુ હેલ્થ અને ત્યાં તેઓએ મસાલાઓ અને આ બધી ઔષધિઓ છે એ સ્વાસ્થ્ય માટે કઈ રીતે ઉપયોગી છે તેના વિશે જાણી ઇટ વિદ્યાર્થી મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં અને હા જો તમે હજુ સુધી એક્યુરેટ લર્નિંગ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બે લાઇકનને હિટ કરી નોટિફિકેશનના ઓલ ઓપ્શન પર ક્લિક કરી દો જેથી નવા વિડીયોની અપડેટ્સ રેગ્યુલરલી મળતા રહે થેન્ક્સ ફોર વોચિંગ સૂન Thank you